પિતાજીની આજ્ઞા પાળવા રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનમાં ગયા. સીતાજી અને લક્ષ્મણજી પણ સાથે હતા. જંગલમાં પંચવટીના સ્થાને સુંદર મઢુલી બાંધીને રહેતા હતા. એક દિવસ સીતાજી ફળ ફૂલ વીણી રહ્યા હતા. ત્યાં થોડીક દૂર એક સુંદર હરણને જોયું. સરસ મજાનો સોનેરી રંગ અને ઉપર કાળા ટપકા. આવું સોનેરી હરણ સીતાજીને ખૂબ ગમી ગયું. સીતાજીએ રામને તે હરણ લાવી આપવા કહ્યું. રામે સીતાજીને સમજાવ્યા, આ જંગલમાં ઘણા માયાવી રાક્ષસો રહે છે. મને લાગે છે કે હરણના રૂપમાં આ કોઈ રાક્ષસ જ હશે, માટે તેની મેળવવાની ઈચ્છા છોડી દો. પરંતુ સીતાજી તો માન્યા નહીં અને રામને હરણને પકડવા મોકલ્યા. માયાવી હરણ રામને જંગલમાં દૂર દૂર સુધી લઈ ગયું. આખરે રામે હરણ પર બાણ છોડ્યું. બાણ છોડતા હરણ બનીને આવેલો રાક્ષસ મારી જ પોતાના અસલી રૂપમાં આવ્યો અને રામના અવાજમાં હે લક્ષ્મણ બચાવો બચાવો એવી બૂમ પાડવા લાગ્યો. આ તરફ પંચવટીમાં સીતાજીએ આ બૂમ સાંભળી તેમણે લક્ષ્મણજીને રામની મદદે જવા કહ્યું. લક્ષ્મણે સીતાજીને કહ્યું, તમે ખોટી ચિંતા ન કરશો, શ્રી રામ ખૂબ શક્તિમાન છે, તમને કંઈ નહીં થાય. મને તો આ કોઈ રાક્ષસની ચાલ લાગે છે. સીતાજીએ લક્ષ્મણની વાત ન માની અને ન કહેવાના શબ્દો કહ્યા. સીતાજીની જીદને કારણે લક્ષ્મણ રામ પાસે જવા તૈયાર થયા. જતા પહેલા તેમણે મંત્રોના બળથી એક ચમત્કારિક રેખા ઝૂંપડીની ફરતે દોરી, જેને લક્ષ્મણ રેખા કહેવાય, અને સીતાજીને તેની બહાર ન નીકળવા વિનંતી કરતા ગયા. હવે સીતાજી ઝૂંપડીમાં એકલા હતા. આ તક જોઈ રાક્ષસ રાવણ ત્યાં આવ્યો, પણ લક્ષ્મણે દોરેલી રેખા ઓળંગી ઝૂંપડીમાં ન જઈ શક્યો. આથી તેને બાવાનું રૂપ લઈ ભિક્ષાના બહાને સીતાજીને ઝૂંપડીની બહાર બોલાવ્યા. રાવણે સીતાજીને છેતરતા કહ્યું, આ રેખાની બહાર નીકળી ભિક્ષા આપો તો જ હું ભિક્ષા સ્વીકારું. સીતાજીએ લક્ષ્મણની ચેતવણીને ગણકારી નહીં અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણ સીતાજીને ઉપાડી ગયો. સીતાજી રોતા અને કકડતા રહી ગયા. પોતાની જીદ અને રેખા ઉલ્લંઘનને લીધે તેઓને વર્ષો સુધી લંકામાં રહેવું પડ્યું. એટલે જ કહેવાય છે કે આપણે જો આપણી લક્ષ્મણ રેખા ઓળંગીએ ને તો પછતાવાનો જ વારો આવે. અને જીવનમાં સીતાજીની જેમ ખોટી જીદ પણ ન કરાય અને પોતાના વ્યક્તિઓની વાતને માનવી જોઈએ.